આપણો પાઠ પૂરો થશે, ટૂંકમાં પ્રશ્નોના જવાબ લખો, બરાબર? એ હું સમજાવી દઉં છું તમને, એટલે તમને થોડો ખ્યાલ આવી જશે. તો અહીંયા આપણો પાઠ આજે પૂરો થશે. નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં જવાબ લખવાનો. ખેડીને ગામમાં લોકોને પ્રવૃત્તિ જણાવો. તો ખેડી ગામમાં લોકો ખેતી કરતા હતા. તેઓ નજીકના જંગલમાં જતા સૌ સાથે મળીને વાતો કરતા અને ગીતો ગાતા અને જંગલી ફળો ફૂલ સૂકા લાકડા એકઠા કરતા અને વડીલો બાળકો અને નૃત્ય ઢોલ વગાડવાનું શીખવાડતા. તેઓ માટીના અને વાંસના ઘોડા પણ બનાવતા. પ્રશ્ન નંબર બે, જુવાન અનુજ ક્યાં કામ કરતો હતો, કોની સાથે ભણતો હતો? તો જુવાન અનુજ ખેતરમાં સખત મહેનત કરતો અને મોટી નદીઓમાંથી માછલા પકડતો, તે મિત્રો સાથે ભણતો અને જંગલમાં ફળ ફૂલ ઔષધિ વનસ્પતિઓ લાવતો, આ બધી જ ચીજો વેચતા મિત્રો સાથે નગરમાં જતો, માછલા પણ વેચવા જતો. તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે એ શું કરતો હતો? નૃત્ય પણ કરતો તથા ઢોલ પણ વગાડતો હતો. પ્રશ્ન નંબર ત્રણ, સરકારી કર્મચારીઓએ સભામાં ખેડી ગામમાં લોકોને શું સમજાવ્યું? તો સરકારી કર્મચારીઓએ ખેડી ગામમાં સભા કરી અને તેમણે ગામ લોકોને સમજાવ્યું કે જે લોકો પાસે અહીં જમીન અન્ન છે તેમને નદી પેલે પાર દૂર જગ્યા આપવામાં આવી છે, કે જમીન છે ને એ નદીની પેલી પાર એમને દૂર જગ્યા આપવામાં આવી છે. તેઓના માટે ત્યાં શાળા વીજળી હોસ્પિટલ બસ ટ્રેન નળ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રશ્ન નંબર ચાર, લગ્ન પછી અનુજે કેવું સ્વપ્ન જોયું? તો લગ્ન પછી અનુજે વિચાર્યું હતું કે તે તેની પત્ની નવા ઘરે લઈ જશે, ત્યાં એક બટન દબાવશે એટલે અજવાળું થશે, નળ ખોલશે એટલે પાણી આવશે અને શહેરમાં બસ દ્વારા ફરવા જશે અને એના બાળકો પણ નિશાળે ભણવા જશે. પ્રશ્ન નંબર પાંચ, ટાયર ખરીદી ઘરે જતા અનુજે શું વિચારતો હતો? તો ટાયર ખરીદી ઘરે અનુજ જતા અનુજે ઘણા વિચારો આવ્યા કે અહીં સિંદુરી ગામમાં દવા ખોરાક શાકભાજી વળતરનું લાકડું અને પશુઓ માટે ચારો આ બધા માટે પૈસા આપવા પડે છે, કેરોસીન ખરીદવું પોસાતું નથી ને આ બધા માટે પૈસા ક્યાંથી લાવાય એવું વિચારતો હતો. પ્રશ્ન નંબર છ, સિંદુરીમાં અનુજને ખેતીમાં શી મુશ્કેલીઓ પડી? તો અનુજની જમીનના બદલામાં જે જમીન મળી હતી તે ખડકો અને પથ્થરોવાળી હતી ને બહુ મહેનતના અંતે પણ ખેતરમાં કશું પાક ઉગાડી શકતો ન હતો, વળી બિયારણ અને ખાતર માટે પણ પૂરતા પૈસા ન હતા. આમ ખેતીકામ અનુજને ઘણી મુશ્કેલીઓ પડી. આવી ગયો ખ્યાલ? છ પ્રશ્નોના જવાબ હું બોલી ગઈ એમાં આપને ખ્યાલ આવી ગયો હશે, બરાબર? અહીંયા આપણો પાઠ પૂરો થાય છે, બરાબર? હું ફોટો પાડી મોકલીશ, તમે નોટમાં સારા અક્ષરે લખી નાખજો. ચલો, થેન્ક યુ વિદ્યાર્થીઓ.